વડોદરા નગરપાલિકા ખાતે રાષ્ટ્રપતિના હસ્તે ઉત્તમ જીવન રક્ષા પદક મેળવનાર ભારતીય વાયુસેનામાં ફરજ બજાવતા કર્મી દુર્ગાનંદનું સન્માન કરાયું હતું. વડોદરા નગરપાલિકાના બાલાજીનગર ખાતે રહેતા અને છેલ્લા 15 વર્ષથી ભારતીય વાયુસેનામાં અતુલનીય ફરજ બજાવતા કર્મી દુર્ગાનંદ ઇન્દ્રભૂષણજીને મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી દ્વારા ઉત્તમ જીવન રક્ષા પદક ગત 26 જાન્યુઆરીના રોજ આપવામાં આવ્યો હતો. તેઓ પોતાના બાલાજીનગર ખાતે ઘરે આવતા કડોદરા નગરપાલિકાના પ્રમુખ કલ્પેશ ટેલર, કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઈ, કડોદરા સંગઠન પ્રમુખ શૈલેષ શ્રીવાસ્તવની આગેવાનીમાં કડોદરા નગરપાલિકાના સભાખંડમાં એક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કડોદરા નગરના ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય વાયુસેનામાં ફરજ બજાવતા ઇન્દ્રભૂષણજીને પાલિકા પ્રમુખ અને સંગઠન પ્રમુખે સાલ ઉડાડી પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવી સન્માન કરાયું હતું. આ પ્રસંગે નગરપાલિકાના તમામ કોર્પોરેટરે પણ સન્માન કર્યું હતું. સમારંભના અંતે નગરપાલિકા આરોગ્ય સમિતિના અધ્યક્ષ રાજન સિદ્દીકીનો જન્મદિવસ હોવાથી કેક કાપી જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી. મારું નામ શૈલેષ શ્રીવાસ્તવ છે, વડોદરા નગર ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છું. આ દુર્ગાનંદજી એમને એરફોર્સમાં નોકરી કરે છે ને એમના જ કર્મચારીએ એક એક્સિડન્ટમાં આ દુર્ગાનંદજી ત્યાં નહીં હોતે તો એ જાન ગુમાવી દેતે. એટલે એમને પોતાને તકલીફ હતું, એમને પોતાના અંગૂઠામાં તકલીફ, કાળા અંગૂઠા પડી ગયેલા આંગળાના, પણ તે છતાં જાન જીવના જોખમે એમણે એમનો જીવન બચાવીને અને રાષ્ટ્રપતિએ જીવન રક્ષા ઉત્તમ પદક એમને જે 16 પદક આપ્યા તેમાંથી 9મા ક્રમે આવ્યા. ને અમારા કોડોદરા નગરના નાગરિક છે, એ અમારા કોડોદરા નગરના આખા નગરવાસીઓમાં તો ગૌરવનું ક્ષણ છે. આ જ્યારે રાષ્ટ્રપતિ એમને પદક આપતા હોય તો અમારા કોડોદરા નગરવાસીઓ એક એમનો ઉજવણી કરીને પોતાનામાં ભવ્યતા ભવતા અનુભવ છે કે અમારા પાર કોડોદરામાં એક લાલ અહીંયા છે. ઉર્મી દુર્ગાનંદ ઇન્દ્રભૂષણ, ભારતીય વાયુસેનામાં સર્વિસ બજાવું છું. એક સિવિલ ડ્રાઈવરનું હું જાન બચાવ્યું હતું, એની માટે મને ઉત્તમ જીવન રક્ષક પદક રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવ્યું છે. શું ફીલ કરો એના માટે? આ એક મતલબ રાષ્ટ્રપતિ પદક મળવું એક સૌથી મોટું ગર્વની વાત છે. બટ ખુશી માનું છું કે આ સર્વોચ્ચ પદક મને મળ્યું.